વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી સમક્ષ ધોરણ 10ના અભ્યાસક્રમમાં આવતું દીકરી કાવ્ય તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. અને આપ સૌ, હું માનું છું કે આ મહાભયંકર રોગ કોરોનાથી તમે ટેવાઈ ગયેલા છો અને ટેવાવું જ પડશે. એ સિવાય બીજું આપણી પાસે કોઈ વિકલ્પ નથી. માનો ને કે લગભગ પહેલું સત્ર પૂરું થવાને આરે આવ્યું છે અને છતાંય સ્કૂલો બંધ છે, જ્યારે તમે વિડીયો લેક્ચરર દ્વારા તમારા ધોરણ 10નો અભ્યાસક્રમ તમે શરૂ રાખ્યો છે, એ માટે આપ સૌને એ મારા વતી એ ખૂબ ખૂબ અભિનંદન. તો બાળકો, આજે દીકરી કાવ્ય એ અશોક ચાવડાની એ ગઝલ છે. ગુજરાતી સાહિત્યમાં અનેક કાવ્યના જુદા જુદા પ્રકારો છે. નરસિંહ મહેતાથી શરૂ કરીએ તો પદ, પ્રભાતિયા, સોનેટ કાવ્ય, ઉર્મી કાવ્ય, કરુણ પ્રશસ્તિ કાવ્ય, એવી રીતે ગઝલ એ પણ એક ગુજરાતી સાહિત્યનો પોતિકો પ્રકાર, કાવ્ય પ્રકાર બની ગયો છે. મિત્રો, ગઝલ એ આપણો કાવ્ય પ્રકાર નથી, વિદેશમાંથી આયાત કરેલો એ કાવ્ય પ્રકાર છે. જ્યારે મોગલો ગુજરાતમાં આવ્યા અને યુદ્ધ દરમિયાન રાત્રે પોતાની છાવણીની અંદર એકાબીજા મિત્રો ગઝલો લખતા અને એકાબીજાની સાથે શેર કરતા, એટલે ગઝલ એ મોગલો દ્વારા આપણા ગુજરાતમાં આયાત થયેલો કાવ્ય પ્રકાર છે. સૌથી પહેલા એ અરબી ભાષામાં લખાતી, ત્યાર પછી ફારસી ભાષામાં લખાઈ, પછી ઉર્દુમાં લખાઈ અને હવે ધીમે ધીમે એ ગુજરાતીમાં લખાતી શરૂ થઈ છે. મિત્રો, તમને કહું કે ગઝલ એ ગુજરાતી સાહિત્યનો આપણો પોતિકો કાવ્ય પ્રકાર નથી, છતાંય પંકજ ઉદાસ અને મનર ઉદાસ આ બંને ભાઈઓએ ગઝલમાં પોતાની ગાયકીને લોકોના ઘરે ઘરે સુધી એ પહોંચાડેલી છે અને ત્યારથી જ આ કાવ્ય પ્રકાર આપણો પોતાનો બની ગયો હોય એવું લાગે છે. ગઝલ મુખ્યત્વે બે પ્રકારે લખાતી હતી, ઇશ્કે મિજાજી ગઝલ અને ઇશ્કે હકીકી ગઝલ. પરમાત્મા પર જે લખાતી હતી એ ઇશ્કે હકીકી ગઝલ અને પ્રેયસી પર જે લખાતી હતી એ ઇશ્કે મિજાજી ગઝલ. ગઝલની પ્રત્યેક પંક્તિને શેર કહેવામાં આવે છે અને આવી રીતે એ ગઝલના બંધારણને એ મૂલવી શકાય. તો અહીંયા આજે તમારી સમક્ષ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું મંડરાસર ગામમાં જેનો જન્મ થયો છે એવા અશોક ચાવડાની આ ગઝલ છે દીકરી. એમનું ઉપનામ છે બે દિલ. અશોક ચાવડાનો જન્મ 23/8/1978, અશોક પિતાંબર ચાવડાનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું મંડરાસર ગામ છે. હાલ તેઓ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં એક મદદનીશ રજિસ્ટ્રાર તરીકે પોતાની સેવાઓ બજાવે છે. એમના કાવ્ય ગઝલ સંગ્રહ છે પગલા તળાવમાં અને પગરવ તળાવમાં, એ બંને તેમના ગઝલ સંગ્રહ છે.
ડાળગી થી સાવ છૂટા અને પ્રતિબદ્ધ એ કવિતાનો તેમનો સંગ્રહ છે. સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર પણ તેમને પ્રાપ્ત થયો છે અને ભારત સરકારે પણ એ પુરસ્કારથી તેમને પુરસ્કૃત કર્યા છે. તો મિત્રો, આ ગઝલમાં અશોક ચાવડાએ દીકરી પ્રત્યેના સ્નેહને એને અદ્ભુત રીતે એ વર્ણવેલો છે અને ઘણા બધા કવિઓએ દીકરી પ્રત્યેના કાવ્યો અને ગઝલો લખેલી છે. જેવી રીતે પંકજ અને મનર ઉદાસે ગઝલો લખેલી છે, એમાં મનર ઉદાસે પણ દીકરી પર સરસ મજાની એ ગઝલ ગાઈ છે. એની એક પંક્તિ હું તમને સંભળાવી દઉં. દીકરી મારી લડકવાઈ લક્ષ્મી નો અવતાર હો, એ સુવે તો રાત પડે ને જાગે ત્યાં સવાર, જાગે ત્યાં સવાર. દીકરી મારી લડકવાઈ લક્ષ્મી નો અવતાર. આવા અનેક કવિઓએ અને લેખકોએ દીકરી પ્રત્યેની ગઝલો અને કાવ્યો લખેલા છે. તો સૌથી પહેલા આપણે અશોક ચાવડાએ જે ગઝલ લખેલી છે એ ગઝલને આપણે એ ઓડિયો પર સાંભળીશું અને એની એક એક પંક્તિના અર્થને સમજવાનો હું પ્રયત્ન કરીશું. તો આપણે સાંભળીએ એમની આ ગઝલ. Thank you.
दीकरी प्रत्येना प्रेम ने एमने ए रजू करेलो छे। खरेखर दीकरी ए वहाल नो दरियो छे। एवी दीकरीना गौरव भर्या स्थान अने माननी संवेदनानु आलेखन अशोक चावड़ाए आ गजलमा आ करेलु छे। अशोक चावड़ा कहे छे के स्वर्गनी एक एक देवीनी झलक मां दीकरी चे सुखड अने चंदन ने कुमकुमना तिलक मां आ दीकरी। तो आ पंक्ति मां अशोक चावड़ा आ समझावे छे के स्वर्गनी अंदर जे देवी देवताओं विराजमान छे ए तमाम देवी देवताओंना झलकनी अंदर अशोक चावड़ानी पोतानी दीकरीना आ दर्शन थाय छे। अने ए उपरांत ए बीजी पहली पंक्ति ने आ बीजी लीटी मां कहे छे के सुखड अने चंदन ने कुमकुमना तिलकमां आ दीकरी कहे छे। तो दीकरी ए सुखड अने चंदन बंने शीतळतાના પ્રતીક છે અને પિતાના જીવનમાં આ દીકરી સુખડ અને ચંદનની જેમ પિતાને અને સમગ્ર સમાજને અસીતળતાએ બક્ષે છે। કુમકુમ તિલકમાં દીકરી કુમકુમ પણ પવિત્રતાનું પ્રતીક છે। તો અશોક ચાવડા આ પહેલી પંક્તિમાં કહે છે કે સ્વર્ગને એકો એક દેવીની ઝલકમાં એમને પોતાની દીકરીના દર્શન થાય છે અને સુખડ અને ચંદન જેવી શીતળતા એમની દીકરીમાં એમને જોવા મળે છે અને કુમકુમ જેવી પવિત્રતા પણ પોતાની દીકરીમાં એને દર્શન થાય છે। બીજી પંક્તિમાં અશોક ચાવડા કહે છે સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે। કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી આ બીજી પંક્તિમાં
અશોક ચાવડાએ પોતાની દીકરીને સ્નેહનું ઝરણું કહ્યું છે. એ કહે છે કે સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. અશોક ચાવડાએ પોતાની દીકરીને સ્નેહના ઝરણા સમાન ગણાવી છે. જેવી રીતે ઝરણું પણ અશીતળતાનું પ્રતીક છે અને ઝરણાનું મીઠું જળ મનુષ્યની તરસને એંચી ભાવતા હોય છે. અને કહે છે કે કોતરે જે કોઈ વર્ષોથી ખડક માંથી કરી. કહેવાનો મતલબ કે કોઈ શિલ્પકાર ખડબચડા પથ્થરમાંથી ખૂબ જ ધ્યાન રાખી અને સુંદર મજાની મૂર્તિનું સર્જન કરતા હોય છે. તો અહીંયા અશોક ચાવડાએ દીકરીને એ પથ્થરમાંથી મૂર્તિને કોતરતા કેટલી માવજત રાખવી પડે, કેટલી કાળજી રાખવી પડે. તો એવી રીતે એ દીકરીને ઉછેરવામાં પણ, એનું પાલન પોષણ કરવામાં પણ એટલી જ કાળજી અને માવજત રાખવી પડે છે. ત્યારે જ આ દીકરીનું સર્જન અને એના જીવનમાં સંસ્કારનું ઘડતર આપણે એ કરી શકીએ છીએ. ત્રીજી પંક્તિમાં અશોક ચાવડા કહે છે કે લાજ માર્યા દાસરમ ગૌરી વ્રતોની હારમાં ઉચરે છે રોજ કાયમથી ફડકમાં આ દીકરી. તો આપણા સમાજની અંદર દીકરી અને દીકરાના ઉછેર વચ્ચે જમીન આસમાનનો ફરક છે. દીકરાના ઉછેરમાં જે સ્વતંત્રતા મળે છે એ દીકરીના ઉછેરમાં નથી મળતી. દીકરીને તો લાજ, મર્યાદા, શરમ આ બધામાં રહી અને પોતાના જીવનના ઘડતરનો એને વિકાસ કરવાનો હોય છે. જ્યારે દીકરાઓમાં એવું નથી હોતું, એને આવી કોઈ મર્યાદાઓ નડતી હોતી નથી. ત્યારે દીકરીને તો લાજ, મર્યાદા, શરમ આ એના આભૂષણો છે, આ એના સંસ્કારો છે. અને હરેક મા બાપ પોતાની દીકરીમાં આ ગુણો ઈચ્છતા હોય છે. અને કહે છે કે ઉછેરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. ફડક એટલે કે ડર, ચિંતા. તો દીકરીને હંમેશા ચિંતાની નીચે પોતાના જીવનનું ઘડતર કરવાનું હોય છે. જેટલી દીકરાને સ્વતંત્રતા આપવામાં આવે છે એટલી દીકરીને આપવામાં આવતી નથી. એટલે બિચારી દીકરી તો કાયમ પોતાના જીવનમાં અડરે રાખી અને પોતાના જીવનનો વિકાસ એ કરતી હોય છે. અને ત્યાર પછીની ચોથી પંક્તિમાં અશોક ચાવડા કહે છે કે જે શિરે હું હાથ પહેરવતો હવે એ હાથ દે વિસ્તરે છે એમ સમજણના ફલકમાં આ દીકરી. તો આ ચોથા શેરની અંદર અશોક ચાવડા કહે છે કે જે શિરે હું હાથ પહેરવતો. કવિએ પોતાની દીકરીને દરરોજ માથા પર પોતાનો હાથ ફેરવી એને વહાલ કરતા એનો ઉછેર કરે છે. અને જોત જોતામાં એ દીકરી એટલી બધી મોટી થઈ જાય છે કે જ્યારે પિતા જ્યારે મુશ્કેલીના સમયમાં મુકાઈ જાય છે ત્યારે એ દીકરી એ પિતાને પોતાના હાથથી આશ્વાસન અને સમજણ આપે છે. જે શિરે હું હાથ પહેરવતો હવે એ હાથ દે છે. અહીંયા બે મુહાવરાઓ છે, હાથ પહેરવો એટલે બહાલ કરવું અને હાથ દે છે એનો અર્થ કે સાથ આપે છે, સહકાર આપે છે. તો દીકરી જ્યારે નાની હોય છે ત્યારે કવિ પોતાનો હાથ ફેરવી એના
પોતાના વાલસોઈ દીકરી પર હાથ ફેરવી એનો ઉછેર કરે છે. અને એ જ દીકરી મોટી થતા સમજણ કેળવે છે અને પોતાના પિતાશ્રીને કાર્યમાં મદદરૂપ બનવા માટે એને સાતા આપવા માટે એ હાથ દેતી હોય છે. કે છે આમ અશોક ચાવડાએ આ ચોથી પંક્તિમાં સમજણી દીકરી બાપને હાથ દે છે અને સહાયભૂત થાય છે એ નાજુક ચિત્ર એમણે યાદગાર રીતે પોતાના શબ્દો દ્વારા આ વ્યક્ત કરેલું છે. અને કાવ્યની અંતિમ પંક્તિમાં અશોક ચાવડા કહે છે કે સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. તો આ પંક્તિ દ્વારા અશોક ચાવડા આ સમજાવે છે કે અહીંયા પિતાની નજર સામે આલેખાયેલું દીકરીનું ચિત્ર એને રજૂ કરેલું છે. સૂર શરણાઈ, જ્યારે જ્યારે આપણા સમાજમાં કન્યા વિદાયનો પ્રસંગ હોય, દીકરીની વિદાયનો પ્રસંગ હોય અને દીકરીને વિદાય દેવા માટે અનેક સભા સગા સંબંધીઓ એકત્રિત થયા હોય, ત્યારે એ પિતાશ્રીને પોતાની સાસરે વડાવેલી એ દીકરીની યાદ એને આવે છે. એ સગા સંબંધીઓની ભીડમાં પણ પોતાની દીકરીની યાદ આવતા એની આંખો ભીની થઈ જાય છે અને એ ભીની પલકમાં પોતાની દીકરીની યાદ એને હંમેશા આવ્યા કરે છે. તો અહીંયા છેલ્લી બે પંક્તિમાં અશોક ચાવડાએ સમજાવવા માંગે છે કે દીકરીનું વ્યક્તિત્વ એ મધુર વ્યક્તિત્વ છે અને દીકરીની વિદાય પછી ભીની થતી પાપડમાં દરેક વખતે દરેક પ્રસંગે એ દીકરી કવિને પ્રત્યક્ષ થાય છે. આમ પિતાની નજરે આલેખાયેલું દીકરીનું વત્સલ અને મધુર વ્યક્તિત્વ છે એ એમને અંતિમ પંક્તિમાં આ રજૂ કર્યું છે. તો બાળ મિત્રો, સમગ્ર કાવ્યનો સારાંશ તમને કહેતા હું કહીશ કે સમગ્ર કાવ્યની અંદર અશોક ચાવડાએ કહ્યું છે કે દીકરી એ તો વહાલનો દરિયો છે, તેનું મા બાપના જીવનમાં ગૌરવભર્યું સ્થાન છે. દીકરી ખૂબ જ સમજદાર છે. આવી દીકરીને ખરેખર અમુક્ત રીતે ઉછેરવી જોઈએ. દીકરી વ્યક્તિ સમાજ કે કોમના ભય વગર જીવી શકે તે પ્રકારે તેનો ઉછેર થવો જોઈએ. જેવી રીતે દીકરાનો ઉછેર થાય છે તેવી રીતે દીકરીને પણ કોઈ ભેદભાવ વગર એને ઉછેરવી જોઈએ. દીકરી તો મા બાપના પવિત્ર સ્નેહનું ઝરણું છે, માટે તેની ખૂબ જ આપણે માવજત કરવી જોઈએ. તે મા બાપના પ્રેમનો પ્રતીક છે, તેને ખૂબ સાચવવી જોઈએ, તેની કદર કરવી જોઈએ. તે સુખડ અને ચંદન જેવી પવિત્ર લાગણીની હોવાથી તેને ખૂબ માન અને સન્માન આપણે સૌએ આપવું જોઈએ. તેના વ્યક્તિત્વને ખૂબ મહત્તા આપવી જોઈએ. દીકરી સમજણ આવતા એ મા બાપને પણ ઘણી વાર સહાયરૂપ બનતી હોય છે. આવી લાગણી સભર અને સમજણ શક્તિથી સભર દીકરીને ખૂબ જ પ્રેમ આપવી અને આપણે એને એ ઉછેરવી જોઈએ એ વાત અશોક ચાવડાએ આ કાવ્યની પંક્તિએ પંક્તિએ એ રજૂ કરેલી છે. તો માનું છું બાળ મિત્રો કે તમને આ દીકરી ગઝલ સમજાઈ ગઈ. આ ગઝલમાં આવતા કેટલાક શબ્દો અઘરા છે એના ઉપર આપણે એક નજર કરી લઈએ. ઝલક એટલે શોભા,
અને તેજસ્વિતા. દીકરી એટલે પુત્રી, અથવા સંસ્કૃતમાં એને તનય પણ કહેવામાં આવે છે. સ્નેહ એટલે પ્રેમ. કોતરવું એટલે કંટાળવું. ખડક એટલે ધારદાર ભેખડ. લાજ શરમ. ગૌરી વ્રત એટલે કુંવારિકાઓ દ્વારા થતું ગૌરમાની એટલે કે પાર્વતીના પૂજાનું વ્રત. ત્યાર પછી શિર એટલે માથું અથવા મસ્તક. હાથ એટલે કર અથવા હસ્ત. ફલક એટલે વિસ્તાર. પલક એટલે પાપણનો પલકારો. અને ફળક એટલે ચિંતા. હવે આપણે આ કાવ્યમાં આવતા આ બે રૂઢિ પ્રયોગ છે અને બંને બસ એક બોર્ડમાં કદાચ પૂછાયો છે. માથે હાથ ફેરવો એટલે આશીષ આપવી, આશીષ આપવા અથવા તો કાળજી લેવી. હાથ દેવો એટલે સહારો આપવો અથવા તો હુંફ આપવી. ત્યાર પછી આ કાવ્યમાં આવતા સમાસના પ્રકારો આપણે જોઈ લઈએ કે લાજ મર્યાદા એ દ્વંદ સમાસ છે. આ સમાસ તમે નવમા ધોરણમાં ભણી ગયેલા છો. સગા સંબંધી એ પણ દ્વંદ્વ સમાસ છે. ગૌરી વ્રત એ મધ્યમ પદ લોપી સમાસ છે કે જે સમાસનો વિગ્રહ કરતી વખતે લોપ થયેલા પદને ઉમેરવું પડે એ મધ્યમ એટલે વચ્ચેનું પદ. અને સુખડ ચંદન તો સુખડ અને ચંદન એ દ્વંદ્વ સમાસ છે. ત્યાર પછી આ કાવ્યમાં આવતા અલંકારો આપણે જોઈ લઈએ. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં આ દેખાયું. તો બાળ મિત્રો આ અલંકાર સજીવારો પણ અલંકાર છે. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં આ દેકરી તો આ રૂપક અલંકાર છે. સમજણના ફલકમાં દેકરી એ પણ રૂપક અલંકાર છે. ભીની પલકમાં દેકરી એ શ્લેષ અલંકાર છે. ત્યાર પછી કાવ્યમાં આવતા સમાનાર્થી શબ્દો જોઈ લઈએ. સ્નેહ એટલે પ્રેમ. હેત શિર માથું મસ્તક. ઝલક શોભા તેજસ્વિતા. દીકરી તનયા પુત્રી. હાથ હસ્ત કર. ફલક એટલે વિસ્તાર. ફળક એટલે ચિંતા. સુર એટલે અવાજ. ત્યાર પછી એક વ્યાકરણનો છેલ્લો મુદ્દો શબ્દ સમૂહને માટે એ એક શબ્દ આપો. તમારા બોર્ડની પરીક્ષામાં આ એક માર્કનો પૂછાય છે. તો અહીંયા પાંચ શબ્દ સમૂહને માટે ના પ્રશ્નો છે. પાપણના પલકારો તો એના માટે શબ્દ સમૂહને માટે એક શબ્દ બનશે પલક. પછી ધારદાર ભેખડ તો એનો શબ્દ સમૂહ બનશે ખડક. પછી ગૌરી પૂજાનું વ્રત એટલે ગૌરી વ્રત. દેવોનો લોક એટલે સ્વર્ગ. જમીન કે પહાડમાંથી ઝરતો પાણીનો વહેતો એટલે ઝરણો. આમાં આટલા વ્યાકરણના મુદ્દાઓ આવે છે. તો માનું છું કે તમને કદાચ સમજાઈ ગઈ હશે. અને બીજું બાળ મિત્રો ખાસ તમને કહેવાનું કે ઘણીવાર તમે કોમેન્ટમાં લખો છો કે સર અમારે દરેક સરની નોટ અલગ અલગ બનાવવાની. ના, એવું નથી. કોઈ પણ વિષયની તમારે નોટ એક જ બનાવવાની છે. પછી એ ગુજરાતીની હોય, વિજ્ઞાનની હોય, અંગ્રેજીની હોય કે સંસ્કૃતની હોય. સર બધા કદાચ અલગ અલગ તમારા ચેપ્ટરો લેશે, પણ તમારે જે વિડીયો લેક્ચર તમે જુઓ એ વિડીયો લેક્ચરનો સ્વાધ્યાય તમારે એ નોટમાં કમ્પ્લીટ કરી નાખવાનો છે. અને સ્કૂલ ખુલે ત્યાર પછી તમારે એ બતાવવાનું છે. તો આજનો આપણો આ લેસન અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.
बंद कर दो।